गुड मॉर्निंग विद्यार्थी मित्रों, हवे आपणे આગળના વિડિયોમાં પાસપાસેની સંભાકૃતિ દોરેલી એવી જ રીતે અહીંયા હું તમને બીજો ગ્રાફ આપું છું. પાસપાસેની સંભાકૃતિમાં કોષ્ટક આપણે જોઈ લઈએ કે વય જૂથ આપેલું છે વર્ષ 0 થી 14, 15 થી 64, 65 થી વધુ, 2005, 2010, 2011. હવે અહીંયા પણ ત્રણ માહિતી છે અને અહીંયા પણ ત્રણ માહિતી આપેલી છે, તો આપણે હંમેશા ભણી ગયા છે કે આ જે માહિતી છે અહીંયા ના દર્શાવી શકાય, બરાબર. આપણે હંમેશા ભણી ગયા કે એક્સ ઝરી પર વર્ષ, માસ, દેશ, બરાબર, એ બધું દર્શાવવામાં આવે. તો અહીંયા એક્સ ઝરી પર 2005, 2010, 2011 એક્સ ઝરી પર આ દર્શાવવાનું છે. અને વય જૂથ જે છે, વસ્તીની જે ટકાવારી છે, એ આપણે અહીંયા દર્શાવવાનું છે. સાંભળજો વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી, કે જે વસ્તીની ટકાવારી છે એ આપણે વાય ધરી પર દર્શાવવાનું છે. એટલે સૌથી પહેલાં 0 થી 14, 15 થી 65, 65 થી વધુ. એટલે આપણે સૌથી પહેલાં 2005ના આંકડાઓ લેવાના છે. ધ્યાનથી સાંભળજો વિદ્યાર્થી મિત્રો, 2005, 2010, 2011 એટલે 2005માં જેટલી વિગતો છે એ પહેલે એક્સ ઝરી પર એના સ્તંભ દર્શાવી દેવાના છે. એટલે 2005માં સૌથી પહેલું છે 0 થી 14ની વચ્ચે 32.78, એટલે અહીંયા 32.78, 62.44 અને 4.78, 65 થી વધુ જે છે. એટલે આ રીતે ત્રણ અહીંયા ન દર્શાવતા એ ખોટું પડશે, કારણ કે દેશ, વર્ષ, માસ એટલે 2005, 2010, 2011 અહીંયા દર્શાવવાનું છે, બરાબર. અને સૌથી નાનામાં નાનું મેં કીધું એ પ્રમાણે અહીંયા 4.78 આપેલું છે, અને સૌથી મોટામાં મોટું માપ જે કહેવાય છે એ આપેલું છે 63.90, એટલે આપણે 60-70 સુધી તમે લઈ શકો છો. તો એ પ્રમાણે અહીંયા 64.3 પણ સૌથી મોટું માપ છે, તે પ્રમાણે 70 સુધી આપણે લઈ શકીએ. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક્સ ઝરી પર 10, 20, 30, 40, 50 એવી રીતે લઈ શકો. અને 2005ના અહીંયા જે આંકડાઓ છે મેં કીધું એ પ્રમાણે, અને વચ્ચે જગ્યા ડિસ્ટન્સ રાખજો. ત્યાર પછી જે 2010ની વાત કરે તો કે 2010માં કેટલું છે પહેલું જે 0 થી 14ની વચ્ચે, તો કે પહેલું છે 30.89, એટલે પહેલો સ્તંભ 30.89, સેકન્ડ સ્તંભ 63.99, અને ચોથો ત્રીજો સ્તંભ છે 5.12. એવી રીતે 2011નો સ્તંભ, બરાબર. એટલે આ જે છે આ લાઇનમાં લેવાના છે, 2005ના 3-3 સ્તંભ, 2010ના 3-3 સ્તંભ અને 2011ના 3-3 સ્તંભ. એટલે એ પ્રમાણે તમારો અહીંયા પાસપાસેની સંભાકૃતિ દોરવાની છે. હવે ત્રણેય મેં કીધું કે જ્યારે પાસપાસેની સંભાકૃતિ હોય તો ત્યારે તમારે અલગ દર્શાવવું જરૂરી. તો જો કે 0.14 તો એની સીધી લાઇન એણે આપેલી છે, એટલે બધા જે 0 થી 14વાળા છે બધા સીધી લાઇનવાળા છે. પછી 15 થી 64 છે તો એ બધા ચોરસ ખાના જે કહેવાય છે એની અંદર આપેલા છે, અને 65 થી વધુ છે એ બધા સ્લાન્ટ લાઇનવાળા છે. એટલે એ પ્રમાણે તમારે આલેખ દોરવાનો છે. એટલે ખાસ કરીને આ પાસપાસેની સંભાકૃતિ છે એ આ રીતે દોરવાની છે. ત્યાર પછી જે એનું વિશ્લેષણ છે, તો કે એક્સ ધરી પર આપણે જુદા જુદા વર્ષ અને વાય ધરી પર દેશની વય મુજબ દેશની જે કહેવાય કે ટકાવારી વસ્તી આપણે ધ્યાનમાં લીધેલી છે, એટલે વિશ્લેષણ પણ લખવાનું છે. અને 5 માર્કના પ્રશ્નની અંદર વિશ્લેષણ પૂરેપૂરું લખવાનું છે. એટલે 5 માર્કના વિશ્લેષણની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા વિશ્લેષણ આપેલું છે કે 2005માં 0 થી 14 વર્ષની ઉંમરના લોકોનું પ્રમાણ 32.78 હતું, જે ઘટીને 30.5 થયું, જે મૃત્યુદરમાં શું દર્શાવે છે, ઘટાડો દર્શાવે છે. એટલે આ બાબત ખાસ કરીને યાદ કરીને લખજો. ઓકે,